animals. આવી ગયો
ગયો આ વ્યંજન છે વ્યંજન ની પાછળ શું આવ્યો ર બરાબર ત્ર હવે શું રહ્યો મ મ પછી તમે અ લખતા નથી કારણ કે મ એ શું છે વ્યંજન છે બરાબર ખબર પડી ગઈ આમાં ચલો બીજું ઉદાહરણ આપણે જોઈએ કે ઉપર અર્ધચંદ્રાકાર હોય ખાસ મિત્રો સમજી લેજો જે તે વ્યંજન ની ઉપર અર્ધચંદ્રાકાર આપેલું હોય ત્યારે તમારે પહેલો શું મૂકવાનો ર આ અર્ધચંદ્રાકાર ની જગ્યાએ અને પછી જે તે નીચે વ્યંજન આપેલો હોય ર પછી શું કરવાનો લખવાનો શું કરવાનો લખવાનો ખબર પડે છે આ રીતે યાદ રાખશો તો સરળતાથી તમને યાદ રહી જશે ચલો બોલો શું થશે સ અને શરમાવાનું નહીં પહેલા પણ કીધું છે ધ્વનિ શ્રેણી બોલશો તો તમને ધ્વનિ શ્રેણી આવડશે બોલ્યા વગર આપણને આવડે નહીં અને શરમ રાખ્યા વગર બે કાનની અંદર આંગળીઓ નાખી દેવાની અને પછીથી જે તે અક્ષરો છે અક્ષરોનો ઉચ્ચાર કરવાનો બરાબર મોટેથી તો શું થશે સ બરાબર સ વત્તા અ પછી ભાઈ બોર્ડની પરીક્ષામાં મોટેથી બોલો ના સ નહીં તો પાછા પેલા જે સુપરવાઇઝર હશે કહેશે કે આ કોણ બોલ્યું બરાબર એટલે પાછું એટલું મોટેથી પણ નહીં બોલવાનું કે પાછું છે કાગળ સુધી સંભળાય બરાબર તો શું થશે સ તો સ વત્તા અ ચલો ઉપર અર્ધચંદ્રાકાર છે સર્પ બોલશો તરત જ ર ક્યાં આવે છે આગળ તો ર વત્તા પ વત્તા અ અને અર્ધચંદ્રાકાર હોય એટલે છેલ્લે તમારે શું લખવાનો અ આ હોય તો આ બરાબર ખબર પડી ગઈ ઉપર અર્ધચંદ્રાકાર આગળ ર આવ્યો પછી જે તે જેની ઉપર હતો એ વ્યંજન અને પછી અ હવે જુઓ અહીંયા આગળ નીચે અર્ધચંદ્રાકાર છે નીચે અર્ધચંદ્રાકાર હોય ત્યારે તમારે કશું જ કરવાનું નહીં નીચે અર્ધચંદ્રાકારની જગ્યાએ શું મૂકી દેવાનો ઋષિનો રૂ ચલો બોલો જોઈએ પ્રુ તો પ પછી તરત જ તમને શું સંભળાયો ઋષિનો રૂ પછી અડધો થ છે એ અડધો થ શું થઈ જશે મિત્રો આખો થ પૃથ વી વ છે વી છે પણ આ ખાસ ધ્યાનમાં રાખવાનું ઘણા એટલી બધી ઉતાવળ કરે બરાબર સુપર ફાસ્ટ ટ્રેનની જેમ કે હસવાય કે દીર્ઘઈ જોવે નહીં પછી કહેશે સાચું છે સાચું સાચું અને જ્યારે જોવે ત્યારે ખબર પડે કે હું તો મોટી લખીને આવ્યો નાની નાની જગ્યાએ મોટી લખીને આવ્યો એટલે એવું થાય નહીં એટલે ખાસ જોવાનું પાછળ છે એટલે હંમેશા કઈ આવશે મોટી તો વ પછી શાનો ઉચ્ચાર થાય છે ઈ નો તો વ વત્તા કઈ આવશે મોટી ઈ બરાબર ચલો દરેક જણને ખબર પડી ગઈ મિત્રો ક્રમ સર્પ અને પૃથ્વી બરાબર રેફ હોય તો પાછળ ઉપર અર્ચંદ્રાકાર હોય તો ર આગળ અને નીચે અર્ચંદ્રાકાર હોય તો શું મૂકી દેવાનો પહેલો વ્યંજન અને વ્યંજન પછી ઋષિનો રૂ ચલો બીજા ત્રણ ઉદાહરણ આપણે જોઈ લઈએ ચલો એક ઉદાહરણ લખું છું વજ્ર બીજું ઉદાહરણ લખું છું વર્ણ અને ત્રીજું ઉદાહરણ લખું છું રૂપા બરાબર ચલો જુઓ શું એક જ અક્ષર બોલવાનું વ તો શું થશે વ વત્તા અ વજ્ર અર્ધચંદ્ર આ રેફ છે એટલે હંમેશા જ પાછળ જ ર પાછળ જશે તો જ વત્તા ર વત્તા શું થઈ જશે અ ખબર પડે છે ભાઈ વજ્ર જ બોલશો તરત પાછળ તમને ર સંભળાશે ર આવ્યો ર જ વત્તા ર વત્તા અ ચલો પછી વર્ણ બોલો જોઈએ પહેલો વ તો વ ની પાછળ શું સંભળાયો અ તો વ વત્તા અ હવે અહીંયા ખાસ જોજો ઉપર અર્ચંદ્રાકાર હોય તો હમણાં મેં શું કીધું પહેલું શું લખવાનું મિત્રો ર વર્ણ ન તો ન આવી ગયો બરાબર પહેલો ર પછી જે વ્યંજન ની ઉપર મૂકેલો હોય એ વ્યંજન વર્ણ ન ની પાછળ શું સંભળાય છે અ અને પછી છેલ્લો વ્યંજન કયો રહ્યો ન ન પછી અ આવે નહીં તો શું થશે ન શું થશે ન બરાબર ન કેવો આવશે હલન ખ
હસ યાદ રાખજો કારણ કે વ્યંજન એ ભાઈ એકલા જીવી શકતા નથી એને જીવવા માટે સાની જરૂર પડે સ્વરની અને એટલા માટે આપણે શું લખીએ છે હલંત લખીએ છીએ બરાબર છે ચલો ત્રીજું આવા તો દરેકને ગોખાઈ ગયું હોય ભાઈ આંખો બંધ કરો તરત જ તમને આવડી જાય નીચે આ ચંદ્રાકાર છે એટલે ઋષિને યાદ રાખવાના કોને યાદ રાખવાના ઋષિને બરાબર તો શું થશે ક વત્તા ઋષિનો રુ પછી રૂ પછી પાછા ઘણા અ લખેલા અ આવે નહીં અહીંયા આગળ રૂ સ્વર આવી ગયો બરાબર પછી અ આવે નહીં એટલે ક વત્તા રુ પછી શું થશે પા તો પ ની પાછળ શું બોલાય છે આ બરાબર તો પ વત્તા શું થશે આ બરાબર અહીંયા આગળ તમારા ર જોડાક્ષરનો નિયમ શું થયો મિત્રો પૂરો થયો હવે એક ઉદાહરણ હજુ જોઈ લઈએ જે ખૂબ જ અગત્યનું છે બરાબર મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે રાષ્ટ્ર કયું ઉદાહરણ રાષ્ટ્ર બરાબર ચલો શું બોલીશું રા તો ર વત્તા આ ખાસ સમજો રા આવી ગયું ચલો સ્ટ્ર પહેલું શું સંભળાય છે સ ષટ્કોણ નો સ અને હંમેશા અડધો અક્ષર ધ્વનિ શ્રેણીમાં આખો થઈ જાય તો સ પછી ટ્ર તો ટ પછી તમને શું સંભળાય ર પણ સંભળાય છે અને પાછળ અ પણ સંભળાય છે ને એમેય જોડાક્ષર હોય તો હંમેશા અ આવે પાછળ બરાબર છે એટલે રાષ્ટ્ર સ પછી ટ પછી ર પછીથી શું આવશે અ આવશે બરાબર છે કારણ કે અહીંયા આગળ પણ રેક વપરાયો છે ખબર પડી ગઈ દરેકને હવે આ જે ઉદાહરણ આપું છું એ તમારે પ્રેક્ટિસ કરવાની પ્રાર્થના બરાબર પ્રાર્થનાની તમારી જાતે ધ્વનિ શ્રેણી છૂટી પાડવાની બરાબર છે અને કોમેન્ટ બોક્સની અંદર તમારે આનો જે આન્સર છે આન્સર લખી આપવાનો આ પણ ખૂબ જ અગત્યનું ઉદાહરણ છે જો મિત્રો હવે આપણે બીજો નિયમ જોઈએ બરાબર છે અનુસ્વાર ત્રીજો સોરી ત્રીજો નિયમ કયો છે અનુસ્વાર હવે જો આપણે પાંચ અનુનાસિક વ્યંજનો હતા કયા કયા અંગ્ય અણ ન મ હવે એમાં બે જે અનુનાસિકો છે એનો ધ્વનિ શ્રેણીમાં મિત્રો ઉપયોગ થતો નથી બરાબર તો બાકીના કયા રહ્યા અણ ન અને મ બરાબર અણ ન અને મ હવે જુઓ પહેલું આપણે જોઈએ ઉદાહરણ અનુસ્વારનું બરાબર તો હું અહીંયા લખું છું બિંદુ આની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં મિત્રો કરી હતી પણ અનુસ્વારની અંદર આ જે ત્રણ અનુનાસિકો છે એ ત્રણ અનુનાસિકોને અનુલક્ષીને આપણે બરાબર આની ચર્ચા કરવાની છે તો જો બીજું ઉદાહરણ લખું છું હું શું કયું લખું છું શું અને ત્રીજું ઉદાહરણ લખું છું સંતા બરાબર ત્રણે ત્રણ જે ઉદાહરણ છે ત્રણે ત્રણ ઉદાહરણની ઉપર શું છે અનુસ્વાર છે બરાબર પણ ત્રણે ત્રણ જગ્યાએ જુદા જુદા જે વ્યંજનો છે જુદા જુદા વ્યંજનોનો શું થાય છે મિત્રો ઉપયોગ થાય છે એમાં બેની ચર્ચા તો આપણે સૌ પ્રથમ જ કરી હતી બરાબર ચલો જુઓ એટલે બ તો એક જ વ્યંજન બોલો શું થશે બિન શું થશે બિન હવે બિન બોલશો ને એટલે તમને બ પણ સંભળાય છે ઈ પણ સંભળાય છે અને ઈ પછી શું સંભળાય છે ન નગારાનો ન બરાબર તો શું થશે બ વત્તા કઈ આવશે હસ્વ ઈ છે એટલે નાની ઈ બરાબર તો બ વત્તા નાની ઈ વત્તા શું સંભળાયું નગારાનો ન બરાબર બિન બોલશો તરત જ બ વત્તા ઈ વત્તા ન પછી શું થશે દુ તો નીચે શું છે સાતડું બરાબર હવે આ વસ્તુ પણ ખાસ યાદ રાખજો નીચે સાતડો હોય તો કયું આવે નાની ઉ અને નીચે એકડો હોય તો કયું આવે
मोटी हूं बराबर आपन तुम्हारे खास याद रखवानु छे तो चलो શું થશે द વત્તા કઈ ઉ આવશે નાની ઉ અને જ્યારે મિત્રો આપણે સ્વર લખીએ છીએ ત્યારે સ્વર હલંત લખતા નથી વ્યંજન કેમ હલંત લખીએ છીએ તો વ્યંજન એ સ્વર વગર જીવી શકતો નથી બરાબર દરેકે દરેક વ્યંજનમાં સ્વર અને વ્યંજન બંને મળેલા છે એટલા માટે આપણે વ્યંજન હલંત લખીએ છીએ અને સ્વર એ હલંત લખતા નથી બરાબર તો ચલો દરેકને ખબર પડી ગઈ અહીંયા કયો અનુનાસિક બોલાય છે ન તો અનુસ્વારની અંદર સાનો ઉપયોગ થયો ન નગારાના ન નો ચલો પછી જુઓ આ ખાસ અગત્યનો મિત્રો નિયમ છે હંમેશા તમારે યાદ રાખવાનું કે જ્યારે કોઈ પણ વ્યંજન છેલ્લો હોય બરાબર અને ઉપર શું મૂકેલું હોય અનુસ્વાર ઉપર શું મૂકેલું હોય અનુસ્વાર તો જ્યારે છેલ્લો વ્યંજન હોય ને ઉપર અનુસ્વાર હોય તો હંમેશા તમારે યાદ રાખવાનું કે એ અનુસ્વાર સાના માટે મુકાયેલું છે નપુંસક લિંગ એટલે કે નાન્યતર જાતિ માટે બરાબર અને જ્યારે નાન્યતર જાતિ માટે અનુસ્વારનો ઉચ્ચાર થયો હોય ત્યારે તે વ્યંજન અણ ન કે મ તરીકે પ્રયોજાતો નથી ફરીથી રિપીટ કરું છું જ્યારે વ્યંજન છેલ્લો હોય અને વ્યંજનની ઉપર અનુસ્વાર હોય ત્યારે એ વ્યંજન નાન્યતર જાતિ એટલે કે નપુંસક લિંગ માટે પ્રયોજાયેલો હોય છે બરાબર અને જ્યારે નાન્યતર જાતિ માટે અનુસ્વાર પ્રયોજાયો હોય ત્યારે એ અનુસ્વારનો ઉચ્ચાર અણ ન કે મ તરીકે થતો નથી કાન ખુલ્લા રાખીને મિત્રો આ વસ્તુ સાંભળજો પણ જો આ જ અનુસ્વારનો ઉચ્ચાર શબ્દની વચ્ચે થયો હોય ક્યાં થયો હોય શબ્દની વચ્ચે થયો હોય બરાબર તો એ અણ ન કે મ તરીકે પ્રયોજાયેલો જોવા મળે છે અહીંયા તો બીજો કોઈ શબ્દ આપણને જોવા મળતો નથી બરાબર એટલે આગળ આપણે જોયું હતું શું વર્બ બોલીશું શું સ બોલશો તરત પાછળ તમને શું સંભળાય છે ઉ ઉ કઈ આવશે નાની કારણ કે નીચે શું છે મિત્રો હસ્વ ઉ છે બરાબર તો સ વત્તા શું થશે ઉ અને ઉ લખો જો એકલો લખશો તો ધ્વનિ શ્રેણી ખોટી પડશે ઉપર શું મૂકવાનું તમારે અનુસ્વાર શું મૂકવાનું અનુસ્વાર અનુસ્વાર નહીં મૂકો તો ધ્વનિ શ્રેણી ખોટી પડશે બરાબર એટલે જ્યારે જ્યારે નાન્યતર જાતિ માટેનો અનુસ્વાર હોય ત્યારે તમારે જે તે પ્રયોજાયેલો સ્વર હોય એની ઉપર તમારે શું મૂકી દેવાનું અનુસ્વાર મૂકી દેવાનું ચલો ત્રીજું જોઈએ આપણે ઉદાહરણ સંતાપ તમે એક જ શબ્દ બોલો સમ બરાબર આપણે જોયું હતું અમ અહ બરાબર આપણે સ્વરમાં જોઈએ ને અમ અહ તો અહીંયા આગળ શું છે સમ સ બોલશો તરત જ તમને શું સંભળાશે સમ સ વત્તા અ વત્તા મ સમ સ સંભળાય પછી અ સંભળાય પછી શું સંભળાય છે મ બરાબર પછી તા તો શું થશે ત વત્તા આ અને છેલ્લો શું છે પ શું છે પ તો શું થશે પ બરાબર ખબર પડી ગઈ સંતાપ સમ બરાબર સ પછી તરત સંભળાશે અ પછી શું સંભળાય છે મ પછી ત પછી તા છે એટલે ત વત્તા આ અને છેલ્લું શું થશે પ બરાબર તો આ ત્રીજો નિયમ મિત્રો કયો હતો અનુસ્વારનો કયો હતો અનુસ્વારનો ચલો હવે આપણે જોઈએ ચોથો નિયમ સ જોડાક્ષર કયો નિયમ સ શરણાઈ નો સ જુઓ સ ના જોડાક્ષર નો સ ના જોડાક્ષર દેવનાગરી લિપિ અનુસાર
ઉસવાના જોયા હવે આપણે કોના જોવાના છે સના જોડાક્ષર આવ સના જોડાક્ષરની અંદર તમારે યાદ રાખવાનું એક આવે સ્ર બરાબર રના જોયા તમે ત્રણ એ જ રીતે આપણે સના તો કયો આવશે એક સ્ર બીજો આવશે સ્વ અને ત્રીજો આવશે ચ ત્રીજો કયો આવશે ચ ઓ મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાનથી સમજી લેજો કે જ્યારે આ સ્ર આવે તો આ સ્રની જગ્યાએ તમારે ધ્વનિ શ્રેણીમાં હંમેશા કયો સ મૂકી દેવાનો શરણાઈ કયો મૂકવાનો શરણાઈનો જો તમે સસલાનો કે ષટકોણનો સ મૂકશો ધ્વનિ શ્રેણીમાં તો એ ધ્વનિ શ્રેણી તમારી કેવી પડશે ખોટી એટલા માટે જ અહીંયા લખ્યું છે સના જોડાક્ષર દેવનાગરી લિપિ અનુસાર બરાબર છે એટલે ખાસ યાદ રાખવાનું આપણે બોલે છે ને શ્રી ગણેશાય નમઃ તો એ જે શ્રી છે બરાબર તો એ શ્રી જ્યારે આ સ્ર તમે છૂટો પાડો ત્યારે એનો તમારે શું મૂકી દેવાનો સ શરણાઈનો સ બરાબર તો ચલો અહીંયા પાછું રેફ છે તો આપણને ખબર જ છે કે જ્યારે રેફ હોય ત્યારે રેફ હંમેશા ર વ્યંજન ક્યાં આવે શબ્દની પાછળ આવે તો ચલો બોલો શું થશે સ્ર બરાબર સ વત્તા ર વત્તા અ ખબર પડે છે મિત્રો આ રીતે હોય તો સ શરણાઈનો પછી રેફ છે એટલે હંમેશા ર પાછળ અને પછી શું આવશે અ બરાબર એટલે ધ્વનિ શ્રેણીની અંદર જ્યારે જ્યારે તમને આવું દેખાય બરાબર ત્યારે તમારે આ ત્રણ મૂકવાના ચલો પછી સ્વ એકદમ સેલ્લામાં સેલ્લું બરાબર સ્વ સ પછી શું સંભળાવ્યું મિત્રો તમને વ તો સ વત્તા વ વત્તા શું થશે અ બરાબર સ વત્તા વ વત્તા શું થશે અ ચલો પછી આ ખૂબ જ અગત્યનું છે ઘણાને ખબર પડતી નથી પણ મિત્રો યાદ રાખજો આ સ્વની જોડે શું જોઈન્ટ છે ચમચીનો ચ શું જોઈન્ટ છે ચમચીનો ચ બરાબર છે તો ચલો શું થશે પહેલો તો શરણાઈનો સ જાય બરાબર આ સ ના જોડાક્ષર હોય ત્યારે પહેલો હંમેશા શું આવશે શરણાઈનો સ પછી અહીંયા શું જોઈન્ટ છે આ ચમચીનો ચ તો સ વત્તા ચ વત્તા શું થશે અ શું થશે અ દરેકને ખબર પડી ગઈ બોલશો તરત જ તમને ખબર પડશે અને આ જે છે બરાબર આ રીતે આમ તો જો ને તો તરત ખબર પડી જાય કે આમથી આમ કરી દઈએ ને આપણે તો કરો સો બની જાય શરણાઈ કયો બની જાય શરણાઈ અહીંયા આગળ પણ આપણે એ જ રીતે જોઈશું આમ પાછું કરી દઈશું તો તરત શું બની જશે શરણાઈ નો સ બરાબર એટલે તમારે આમાં ગભરાવાનું નહીં પાછળ તો તમે બોલશો સ્ર એટલે તરત સ ની પાછળ ર સંભળાશે સ્વ સ ની પાછળ શું સંભળાશે વ સંભળાશે અને ચ તો ચ ની પાછળ શું સંભળાશે સ વત્તા ચ વત્તા અ બરાબર ચલો હવે આને આપણે એક એક ઉદાહરણ જોઈ લઈએ ચલો ઉદાહરણ અહીંયા આગળ હું લખું છું ચલો સ્ર તો શ્રવણ બરાબર બીજું ઉદાહરણ લખીએ આપણે સ્વાન અને ત્રીજું ઉદાહરણ લખીએ આપણે આશ્ચર્ય આ મોસ્ટ એમ્પ્ટી ઉદાહરણ છે ચલો દરેક જણ અહીંયા આગળ ધ્યાન આપે એક જ અક્ષર બોલવાનું સ્ર બરાબર તો હમણાં જોયું તું શું થશે શરણાઈનો સ પાછળ શું સંભળાયું ર અને આ હોય એટલે ર તો પાછળ આવે તો ર વત્તા અ ચલો પછી વ વ ની પાછળ શું સંભળાય છે તમને અ તો અ અને છેલ્લો શું છે અણ અણ પછી અ આવે નહીં તો શું મૂકી દઈશું આપણે અણ બરાબર ચલો દરેકને ખબર પડી ગઈ આ રીતે તમારે ધ્વનિ શ્રેણી સ ના જોડાક્ષર ની છૂટી પાડવાની ચલો બીજું જુઓ સ્વાન બરાબર સ્વા શું બોલવાનું સ્વા તો સ્વ સંભળાય પછી પાછળ શું સંભળાય વ અને પાછળ શું સંભળાય છે આ બરાબર તો ચલો સ વત્તા વ વત્તા આ ચલો પછી શું રહ્યું
ન બરાબર તો શું લખી દેવાનું પછી થી ન શું લખવાનું ન બરાબર ખબર પડી ગઈ સ્વા ન ચલો પછી આશ્ચર્ય મિત્રો ખાસ સમજી લેજો જ્યારે ઉદાહરણમાં સ્વર પ્રયોજાય ત્યારે સ્વરની પાછળ આપણે કશું લખતા નથી અહીંયા પહેલો જ છે તો ડાયરેક્ટ આખો જ મૂકી દેવાનો શું આ ઘણા બધા વિદ્યાર્થીઓ આ ભૂલ કરે છે ઈ હોય તો ઈ મૂકવાની ઉ હોય તો ઉ ફસવાઈ દી ગઉ હોય ત્યારે નહીં કોઈ પણ ઉદાહરણ અહીંયા આગળ લખું નવાય બરાબર તો આ ઈ છે તો ઈની પાછળ આપણે કશું નહીં લખવાનું ડાયરેક્ટ શું મૂકી દેવાની ઈ મૂકી દેવાની તો અહીંયા આગળ સ્વર કયો છે આ બરાબર કયો છે આ તો શું થશે આ ચલો આશ્ચર્ય ચર્ય તો શું થશે સ વત્તા ચ વત્તા અ બરાબર છે ફરીથી જોઈ લો આ આવી ગયો ચર્ય ચ બરાબર ચ તો સ પણ સંભળાય છે ચ પણ સંભળાય છે ને પાછળ શું સંભળાય છે તમને અ પણ સંભળાય છે ને ના સંભળાય તો તમને આનો નિયમ ખબર જ છે કે સ વત્તા ચ વત્તા અ ચલો પછી ઉપર અર્ધચંદ્રાકાર છે આગળ કહ્યું હતું કે જ્યારે ઉપર અર્ધચંદ્રાકાર હોય ત્યારે ર હંમેશા ક્યાં આવે વ્યંજનની આગળ તો શું થશે અહીંયા આગળ ર આવી ગયો બરાબર પછી જેની ઉપર અર્ધચંદ્રાકાર હોય એ વ્યંજન આવે તો કયો આવશે ય અને છેલ્લા શું મૂકવાનું આપણે અ સ્વર ખબર પડી ગઈ દરેકને અર્ધચંદ્રાકાર હોય એટલે ર આગળ પછી જેની ઉપર હોય એ વ્યંજન અને પછી અ બરાબર ચલો મિત્રો અહીંયા સુધી દરેકને ખબર પડી ગઈ અહીંયા આગળ આપણો ચોથો નિયમ કયો પૂરો થયો સ ના જોડાક્ષરનો કયો પૂરો થયો સ ના જોડાક્ષરનો બરાબર હવે એક ઉદાહરણ હું તમને આપું છું એ તમારે પ્રેક્ટિસ કરવાની બરાબર છે ચલો એક ઉદાહરણ અહીંયા હું લખું છું આ બે ઉદાહરણ તમે પ્રેક્ટિસ કરજો એક શ્વાસ અને બીજું લખું છું ખૂબ જ અગત્યનું નિશ્ચિંત બરાબર આ બે ઉદાહરણની પ્રેક્ટિસ કરજો પછીથી આપણે આનો જે જવાબ છે આનો જવાબ પછીના લેક્ચરની અંદર શું કરીશું જોઈશું બરાબર અને હવે આપણે કાલના લેક્ચરની અંદર જે ધ ના જોડાક્ષર છે ધ ના જોડાક્ષરનો નિયમની ચર્ચા કરીશું બરાબર પણ દરેક મિત્રો ભાઈ ધ્વનિ શ્રેણીની ખાસ પ્રેક્ટિસ કરજો ચોપડીની અંદર જે ઉદાહરણો આપેલા છે એ ઉદાહરણોને તમે શું કરજો લખતા રહેજો